सब्सक्राइब शेयर एंड लाइक माई चैनल दिस इज बायोलॉजी। हवारी आशा राखू के तुम बदा सब गैर मजा मसो। चैप्टर नंबर 10 मानव स्वास्थ्य ने रोगों की चर्चा चाले। अत्यार सुधी बे वीडियो लेक्चर में आपणे पहला वीडियो लेक्चर में प्रस्तावना जोई थी अने बीजा जे वीडियो लेक्चर छे एनी अंदर आपणे केटलाक रोगों विषे चर्चा शुरू करी छे। एमां त्रण रोग आपणे जोई चुक्या, टाइफॉइड, न्यूमोनिया अने सर्दी। आजे एक आपणे नवा रोगनी वात करीए छे अने ए छे मेलेरिया। मेलेरियाथी तमे बधा ज सौ कोई परिचित हशो ज। सामान्य रीते आपणने कोई प्रश्न पूछे कि मेलेरिया कोना द्वारा थाय तो आपणे फट देईने जवाब आपी दईए छे, मच्छर द्वारा। पण ज्यारे तमे एवो जवाब आपो छो त्यारे तमे आंशिक रीते खोटा छो। मेलेरिया जे छे ए मच्छर द्वारा थतो रोग नथी, मच्छर द्वारा फैलातो रोग छे। तो आपणने प्रश्न थाय કે મેલેરિયા કોના લીધે થાય છે? તો મેલેરિયા કરનાર જે સૂક્ષ્મજીવ છે એને આપણે પ્લાઝ્મોડિયમ કહીએ છીએ અને તે એક પ્રજીવ છે। આવા પ્લાઝ્મોડિયમ વિવિધ પ્રકારના હોય છે, જેમ કે પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, અને એ જ રીતે મેલેરિયાના પ્રકાર પણ જુદા થતા હોય છે। સામાન્ય રીતે જ્યારે મેલેરિયા થતો હોય છે ત્યારે કેટલાક યુઝ્યુઅલ સિમ્પટમ્સ આવા જોવા મળે છે કે ઠંડી આવે, સખત તાવ આવે અને શરીરમાં ધ્રુજારી આવે, અને આવું દર એકાંતરે દિવસે થતું હોય છે। જૂના જમાનામાં ઠંડી આવીને આમાં તાવ આવતો માટે કેટલાક લોકોને ટાળ્યું તાવ અથવા તો શીત જવર એવું પણ નામ આપતા હતા। તો આ બે શબ્દો પણ મગજમાં રાખજો। શીત જવર, જવરનો મતલબ થાય તાવ, અને શીત એટલે ઠંડો, એટલે મોટા ભાગે ઠંડી આવે, શરૂઆતમાં ઠંડી લાગે અને પછી એકદમ શરીરનું તાપમાન વધી જાય, તો ઠંડી આવીને તાવ આવે છે। તો આવા આપણે મેલેરિયાની ચર્ચા કરી રહ્યા છીએ। મેલેરિયા મેં કીધું એમ બે પ્રકારના આપણે અત્યારે જનરલી જોઈએ છે મેલેરિયામાં, પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ દ્વારા થતો અને પ્લાઝ્મોડિયમ વાયરેક્સ દ્વારા। આમાં પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ દ્વારા થતો જે મેલેરિયા છે વધારે જોખમી છે અને એમાં ઘણી વખત માનવનું મૃત્યુ પણ થઈ શકે છે। અહીંયા ગાડી મેં એક ચાર્ટ બનાવ્યો છે અને એ છે પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર। તમે જુઓ મલેરિયાનો જે જંતુ છે પ્લાઝ્મોડિયમ એ બે યજમાનનો ઉપયોગ કરે છે પોતાનું જીવન ચક્ર પૂરું કરવા માટે, એક મચ્છર અને બીજું છે માનવ। હવે મચ્છર અને માનવની અંદર બંને જગ્યાએ આનું જીવન ચક્ર પૂરું થતું હોય એટલે તમે બરાબર ધ્યાનથી સમજજો, આપણી ચોપડીમાં કોઈ આટલા ડિટેલથી વસ્તુ આપેલી નથી, બરાબર? જો જ્યારે કોઈ મચ્છર તંદુરસ્ત વ્યક્તિને કરડે છે અને જો એ મચ્છરમાં મેલેરિયાનું જંતુ હોય તો એ સ્પોરોઝોઇડ અવસ્થામાં હોય છે, બરાબર? સમજો, જ્યારે કોઈ મચ્છર તંદુરસ્ત વ્યક્તિને કરડે છે કે જેને મેલેરિયા નથી એવા વ્યક્તિને કરડે છે ત્યારે પ્લાઝ્મોડિયમ જંતુ મચ્છરનો સ્પોરોઝોઇડ અવસ્થામાં હોય છે, એટલે એ મચ્છરની લાળ દ્વારા માનવના રુધિરમાં દાખલ થાય છે। માનવના રુધિરમાં તે યકૃત કોષોમાં પહોંચે, ત્યાં ખોરાક ગ્રહણ કરી અને ગોળાકાર બને છે। આ અવસ્થાને આપણે ક્રિપ્ટોસાઇઝોન્ટ કહીશું। હવે ક્રિપ્ટોસાઇઝોન્ટ અલિંગી પ્રજનન દ્વારા ક્રિપ્ટોમેરોઝોઇટમાં ફેરવાય છે। આ ક્રિપ્ટોસાઇઝોન્ટ જે છે એ અલિંગી પ્રજનન દ્વારા ક્રિપ્ટોમેરોઝોઇટમાં ફેરવાય છે। માનવમાં આ જે આપણું પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર છે એને ત્રણ ભાગમાં વહેંચીએ છીએ, પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર, એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર અને ઇરિથ્રોસાઇટિક ચક્ર।
अथवा तो एंडो इरिथ्रोसाइटिक चक्र। आ रीते आपणे त्रण भाग बनाईए छे मानवनी अंदर प्लाज्मोडियमना जीवन चक्र नो। तो आटलो भाग जे थयो ए प्री इरिथ्रोसाइटिक चक्र थयो। हवे क्रिप्टोमेराजोइट जे छे ए यकृत कोष ने तोड़ी नवा यकृत कोष में दाखल थई अने गोळाकार बन्या छे अने क्रिप्टोसाइजोन्ट नी अवस्था प्राप्त करे छे। हवे जे ए अवस्था प्राप्त करे छे एने आपणे कहे छे क्रिप्टोसाइजोन्ट। क्रिप्टोसाइजोन्ट अलिंगी प्रजनन द्वारा मेटाक्रिप्टोमेराजोइट में फेरवाय छे। શું કહું છું બરાબર સમજો, મેટાક્રિપ્ટોસાઇઝોન્ટ જે છે એ અલિંગી પ્રજનન દ્વારા મેટાક્રિપ્ટોમેરોઝોઇટમાં ફેરવાય છે। હવે આ મેટાક્રિપ્ટોમેરોઝોઇટ જે છે એ યકૃત કોષ તોડી અને રક્તકણમાં દાખલ થાય છે અને ત્યાં એ ટ્રોફોઝોઇટ અવસ્થામાં ફેરવાય છે। ટ્રોફોઝોઇટ અવસ્થામાં ફેરવાય છે। હવે એ રક્તકણમાં દાખલ થઈ ગયો એટલે હવે પછીના જીવન ચક્રને આપણે એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર કહીશું। ટ્રોફોઝોઇટ જે અવસ્થા છે એમાં હવે ખોટા પગ ઉદ્ભવે છે એટલે કે અમીબાની જેમ, એટલે હવે આ અવસ્થાને આપણે એમીબોઇડ અવસ્થા એવું નામ આપીશું। ટ્રોફોઝોઇટ જે અવસ્થા હતી એમાં હવે ધીમે ધીમે ખોટા પગ ઉદ્ભવે છે। યકૃત કોષમાંથી તોડીને ઓલરેડી રક્તકણમાં દાખલ થઈ ચૂક્યા છે, ત્યાં અગાડી એ હવે ટ્રોફોઝોઇટ અવસ્થામાંથી કઈ અવસ્થામાં ફેરવાય છે મિત્રો, એમીબોઇડ અવસ્થામાં ફેરવાય છે। આ અવસ્થામાં એક ખાસ પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે જેથી રક્તકણમાં રહેલા હિમોગ્લોબિનનું વિઘટન થાય છે હિમ અને ગ્લોબિનમાં। ગ્લોબિન જે પ્રોટીન પાર્ટ છે એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને હિમ જે છે એ હિમોઝાઇન તરીકે ઓળખાતા ઝેરમાં ફેરવાય છે। હિમ જે છે એ હિમોઝાઇન તરીકે ઓળખાતા ઝેરમાં ફેરવાય છે જે આપણા માટે નુકસાનકારક છે। હવે આ અવસ્થા એટલે કે એમીબોઇડ અવસ્થા પતી જાય ત્યારબાદ એ ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે અને આ અવસ્થાને આપણે સાઇઝોન્ટના નામથી ઓળખીશું। એમીબોઇડ અવસ્થામાંથી બનતી અવસ્થા કે જે ગોળાકાર છે એને આપણે સાઇઝોન્ટ નામથી ઓળખીશું। સાઇઝોન્ટ હવે ગેમેટોસાઇટ તબક્કામાં દાખલ થાય છે। ગેમેટોસાઇટમાંથી બે ગેમેટ બનતા હોય છે, આ તબક્કે બે પ્રકારના ગેમેટ બને છે, એકને કહીએ છે માઇક્રોગેમિટ અને બીજાને કહીએ છે મેગા ગેમિટ। માઇક્રોગેમિટ એટલે નર ગેમિટ છે, જ્યારે મેગા ગેમિટ એટલે માદા ગેમિટ થયો। તો અહીં અગાડી જે ગેમેટોસાઇટ અવસ્થા છે એ બે ભાગમાં વહેંચાય છે અથવા તમે એમ કહી શકો કે બે પ્રકારમાં વહેંચાય છે। એક જે છે એને આપણે માઇક્રોગેમિટ એટલે નર ગેમિટ કહીશું અને બીજું જે છે એ મેગા ગેમિટ એટલે કે માદા ગેમિટ કહીશું। માઇક્રોનો પ્રતિ તમને ખબર પડી જાય કે કદમાં નાનું હોય અને એનું કોષ કેન્દ્ર મોટું હોય છે, જ્યારે મેગામાં એ પોતે કદમાં મોટું હોય છે અને એનું કોષ કેન્દ્ર નાનું હોય છે। હવે આ નર ગેમિટ છે, આ માદા ગેમિટ છે, બંને વચ્ચે ફલનની પ્રક્રિયા થશે। ફલનની પ્રક્રિયાથી શું બનશે તો કે ફલિતાંગ બને। હવે જો આ તબક્કે એવા વ્યક્તિને કે જેની અંદર આ બધી અવસ્થા થઈ ગઈ છે એનામાં હવે મેલેરિયા છે, એને ફરીથી જો કોઈક મચ્છર કરડે તો એ ફલિતાંડ હવે મચ્છરમાં દાખલ થશે અને નેક્સ્ટ તબક્કો દાખલ કર નેક્સ્ટ સ્ટેજમાં ફેરવાશે, એને આપણે કહીશું ઉકાઇનેટ અવસ્થા અથવા તો ઉકાઇનેટ તબક્કો। બરાબર સમજો ફરીથી, ગેમેટોસાઇટ બે પ્રકારના છે, માઇક્રો અને મેગા, આ બંને ગેમેટ વચ્ચે ફલન થશે એટલે ફલિતાંડ બને। આ તબક્કે એ વ્યક્તિને જો મચ્છર પરડે તો મચ્છરમાં એ ફલિતાંડ દાખલ થયું અને તે ફેરવાશે ત્રાકાકાર અવસ્થા ઉકાઇનેટમાં। આ ઉકાઇનેટ હવે ઉશિષ્ટ નામની રચનામાં ફેરવાય છે જે લિંગી પ્રજનન દ્વારા સ્પોરોઝોઇટમાં ફેરવાય છે। તો મિત્રો આ આખો જ પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર છે। હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે અન્ય બીજા રોગોની ચર્ચા કરીશું। આ એક વિડીયો લેક્ચરમાં માત્ર આપણે મચ્છર સાથે સંકળાયેલો રોગ મેલેરિયા અને તે ખાસ કરીને પ્રજીવ પ્લાઝ્મોડિયમ દ્વારા થતો છે એના વિશે ચર્ચા કરી, નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આખો ટોપિક આપણે ડિસ્કસ કરી છે। તમે એને બરાબર વ્યવસ્થિત રીતે તૈયાર કરજો। બાય બાય, ટેક કેર, સી યુ।